કેમ છો વિદ્યાર્થી મિત્રો કેરિયર એન્ડ ડિજિટલ પ્લેટફોર્મ પર ફરીથી તમારા બધાનું સ્વાગત છે અને આજે આપણે જોશું કે ઘન અને ગરમુની અંદર અગાઉની વર્ષોમાં જે બધા પ્રશ્નો જે પૂછાયા છે આજે આપણે એના પર ધ્યાન આપશું તો મિત્રો ઘન અને ગરમુર કેવી રીતે શોધી શકાય એનો જે પાયો જે છે એનો જે કોન્સેપ્ટ જે છે તે ભાગ એકમાં આપણે સમય છે અને આજે આપણે સ્પેશિયલી આજના સેશનમાં આપણે જોશું કે ઘન અને ગનમૂરના અગાઉના વર્ષોમાં જે બધા પ્રશ્ન એટલે પ્રિવિયસ યર ક્વેશ્ચન જે છે આજે આપણે એના પર આપશું તો મિત્રો હજુ પણ જો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ નથી કરી તમે લાઈક નથી કરી તો પ્લીઝ એને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં પ્લીઝ એને શેર કરો તો ચાલો મિત્રો શરૂઆત કરીએ અને શરૂઆત કરવા પહેલાં મિત્રો બધાને કહું છું કે ફરીથી કહેવું છું કે બુક અને પેન લઈને બેસી જાઓ પ્રિવિયસ ઇયર ક્વેશ્ચન્સ કરીએ છીએ ઘણા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપણે સોલ્વ કરવાના છે જો ક્વેશ્ચન આવે અને તમને આવડી ગયો તો તમારે જે છે ભાગ એક બરાબર જોયો છે એ હું સમજી જઈશ ચાલો શરૂઆત કરીએ તમે જોઈ શકો છો કે બેઝિક પ્રશ્ન છે અને બેઝિક પ્રશ્ન પર આપણે ધ્યાન આપીએ કે છસો પચીસ ને કેટલા વડે ગુણવાથી એ પૂર્ણ ગન સંખ્યા બને છે પૂર્ણ સંખ્યા આપણે બનાવવાની છે તો એકસો છસો પચીસ ને કેટલા વડે ગુણવાથી એ પૂર્ણ સંખ્યા બને કમ મંત્રી બે હાજર પંદર ના પેપરમાં આ પ્રશ્ન જે છે તે પૂછાયો હતો

છસો પચીસ કોનો વર્ગ છે પચીસનો વર્ગ છે ને મારે આને જો પૂર્ણ સંખ્યા બનાવી હશે તો એક બીજા પચીસ વડે ગુણાકાર કરવા પડે તો જ એ પચીસનો ઘન થાય અને પૂર્ણ સંખ્યા બની શકે તો અહીંયા ગુણાકાર કોનાથી કરવા પડશે પચીસ વડે એટલે જવાબ કયો આવશે ઓપ્શન નંબર બી ખ્યાલ આવી ગયો મિત્રો તો અહીંયા જે છે એકદમ સ્ટાન્ડર્ડ મેથડ તમને જો સંખ્યા ખબર પડી જાય કે આ સંખ્યા આનો વર્ગ છે તો હજુ મને ખાલી એક જ રકમ બીજી જોઈએ એની સાથે ગુણાકાર કરવાથી એ ઘણ બની જાય તો છસો પચીસ પચીસ નો વર્ગ થાય તો એને ગુણ્યા પચીસ કરશું તો પચીસ નો ઘન થશે અને પચીસ નો ઘન થશે સંખ્યા કઈ બની જશે પૂર્ણ ઘન સંખ્યા અને પચીસ નો ઘન એટલે આપણે ખ્યાલ આવે છે પંદર હજાર છસો પચીસ થાય

તો પ્રશ્ન એમ જોવા ગઈ તો નાની નાની રકમ આપી છે નાની રકની રકમના ઘન આપેલા છે વર્ગ આપેલા છે એટલે ઘનમૂળ અને વર્ગમૂળ તમને આપેલું છે પ્રશ્નમાં બેઝિક પાયો મજબૂત હશે તો જોઈને જ ખ્યાલ આવી જાય કે આ પ્રશ્ન જે છે એકદમ સિમ્પલ છે તમે બધા સોલ્વ કરી શકો તો જે મિત્રો બુક અને પેન લઈને બેઠા છે એનો તો અત્યારે જવાબ આવી ગયો હશે ચાલો પ્રશ્ન કઈ રીતે સોલ્વ થાય એના પર આપણે ધ્યાન આપીએ વર્ગમૂળ આપેલું છે વર્ગમૂળની અંદર પાંચ નો ઘણ હવે છે એટલે ખરેખર ચોસઠ કોનો વર્ગ છે તો ચોસઠ કોનો વર્ગ છે આઠ નો વર્ગ છે તો વર્ગ અને વર્ગમૂળ ગયા તો જવાબ કેટલા આવશે આઠ એટલે આની કિંમત કેટલી છે આઠ અને પ્લસ ઘનમૂર માં ચોસઠ હવે ગનમૂર માં એટલે ખરેખર ચોસઠ કોનો ગણ થાય તો ચોસેઠ છે કોનો ગણ થશે ચાર નો ગણ થશે તો ઘન અને ઘનમુર ગયા તો જવાબ કેટલા આવશે ચાર એટલે તમે જોઈ શકો છો કે વર્ગમુર અને એકસો એકવીસ કોનો વર્ગ છે અગિયાર નો વર્ગ છે તો વર્ગ અને વર્ગમુર ગયા તો જવાબ કેટલા આવશે અગિયાર તો ઓપ્શન નંબર કયો બી ખ્યાલ આવી ગયો મિત્રો બધાને તો અહીંયા જે છે તમને ખ્યાલ આવ્યો હશે કે ઘનમુર અને વર્ગમૂર પાક્કું હશે તો પ્રશ્ન એકદમ સિમ્પલ છે ચાલો આગળ વધીએ આપણે તો અહીંયા પ્રશ્ન જો એક લાખ પચીસ હજાર સંખ્યાના આધારે તેના ગનમુ નો એકમનો અંક કયો હશે હવે એક લાખ પચીસ હજાર ની સંખ્યાના આધારે તેના ગનમુ નો અંક કયો હશે ટેટ બે હાજર પંદર આમાં તો વિચારવાની જરૂરત જ નથી જવાબ કયો આવશે ડી જ આવશે શા માટે ડી આવશે કારણ કે આપણે અગાઉ શીખ્યા છે ભાગ એકની અંદર કે એક ના ઘનનો એકમનો અંક એક જ આવશે ચારનો ચાર જ આવે પાંચનો પાંચ જ આવે છનો છ જ આવે નવનો નવ જ આવે અને શૂન્યનો શૂન્ય જ આવશે એ આપને ખબર જ હોવી જોઈએ તો તરત જ ખબર પડી જાય કે આનો જો ઘનમૂળ શોધશું તો જવાબ પેલા હોય જે શૂન્ય પણ આપણે શોધીએ ઘનમૂર ઘનમૂર કોનો શોધવાનો છે એક લાખ પચીસ હજારનો હવે મિત્રો મને આપને ખ્યાલ હોવો જોઈએ કે અહીંયા એકસો પચીસ એ કોનો ગણ છે પાંચનો ગણ છે અને બાકીના હજાર એ કોનો ગણ છે દસનો ગણ છે તો ખરેખર આ કેટલા થવાના પચાસનો ગણ આ કેટલા થશે પાંચનો ગણ ગુણ્યા દસનો ગણ એક લાખ પચીસ હજાર થાય ને તો આ કોનો ગણ થવાનો પચાસનો ગણ એટલે ઘન અને મૂળ ગયા તો રકમ જવાબ કેટલો આવે પચાસ અને એનો એકમનો અંક કયો છે એકમનો અંક શૂન્ય છે પણ ખરેખર ગણથી કરવાની જરૂર નથી છેલ્લા ત્રણ મીંડા આવે તો એકમનો અંક શૂન્ય જવાનો તો જવાબ કયો આવશે ઓપ્શન નંબર ડી ખ્યાલ આવી ગયો મિત્રો બધાને સિમ્પલ પ્રશ્નો તો બધાને ખ્યાલ આવી જવો ચાલો આગળ વધીએ કેટલા અંકો શૂન્ય હશે બરાબર મિત્રો જુનિયર આસિસ્ટન્ટ બે હાજર સોળ ની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાયે છે ચાર ઓપ્શન આપેલા છે જેમાં એક પણ સાચું નથી ઓપ્શન પણ અહીંયા તો ડી આપી દીધો છે અત્યાર સુધી જોવા નથી મળ્યો પણ એ તમે જોઈ શકો છો કે ત્રણ છે છ છે નવ છે અને છેલ્લો કયો છે એક પણ સાચું નથી તો મિત્રો આપણે એમ કહે છે કે ત્રણ હજારનો ઘન કરવાથી હવે ત્રણ હજારનો જે છે ને આપણે ઘન કરવાનો છે ઘન કરવાનો તો ત્રણ હજારનો ઘન કરવાનો એટલે ત્રણ હજાર ગુણ્યા ત્રણ હજાર ગુણ્યા ત્રણ હજાર આ રીતે કરવાનું ને હવે આપણે એમ કહે છે કે છેલ્લે કેટલા અંકો શૂન્ય હશે જો ગણતી કલાકે તો બી થઈ જાય એક બે ત્રણ

ઘનમોર કેટલો થાય જી સિનિયર ક્લાર્ક બે હજાર સોળના પેપરમાં હવે અહીંયા આપણે જે છે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે શોર્ટકટ પદ્ધતિ શોર્ટકટ પદ્ધતિમાં મેં તમને કીધેલું છે જો ફરીથી એકવાર લખી જાઉં શોર્ટકટ પદ્ધતિમાં નિયમ કયો ચાલે એકનો ગણ એક બેનો ગણ આઠ ત્રણનો ગણ સત્યાવીસ ચારનો ગણ ચોસઠ પાંચનો ગણ એકસો પચીસ છનો ગણ બસો સોળ સાતનો ગણ ત્રણસો તેતાલીસ આઠનો ઘન પાંચસો બાર નવનો ઘણ સાતસો ઓગણત્રીસ અને દસનો ઘન કેટલો થાય એક હજાર આ તો આપણે મોડે હોવું જોઈએ અને મેં તમને કીધું એકના ઘનનો એકમનો અંક એક જ આવશે ચારના ઘનનો એકમનો અંક ચાર જ આવશે પાંચના ઘનનો એકમનો અંક પાંચ જ આવશે છના ઘનનો એકમનો અંક છ જ આવશે નવના ઘનનો એકમનો અંક નવ જ આવશે ને દસના ઘનનો એકમનો અંક કેટલા આવશે શૂન્ય જ આવશે ફરીથી એકના ઘનનો એકમ નંગ કેટલા આવશે થોડો કલર બદલી કરવું બધાને ખ્યાલ આવશે એકના ઘનનો એકમ રંગ કેટલા આવશે એક જ ચારના ગનનો એકમનાક કેટલા આવશે ચાર જ પાંચના ઘનનો એકમનાંક કેટલા આવશે પાંચ છના ગનનો છ સાતના ગનનો ત્રણ આઠના ગનનો બે નવના ગનનો નવ અને શૂન્ય તો અહીંયા મેં તમને શું કહેવું છું એકનો એક જ આવે ચારનો ચાર જ આવે પાંચનો પાંચ હજ આવે નો છ જ આવશે નવનો નવ જ આવશે પણ અને દસનો ઝીરો જ આવશે પણ બેના આઠ થાય અને આઠના બે થાય જુઓ બે હશે તો આઠ આવશે આઠ હશે તો બે આવશે ત્રણ હશે તો સાત આવશે અને સાત હશે તો ત્રણ આવશે આટલું યાદ રાખવાનું ભાગ એકમાં મેં સમજાવ્યું છે બેના આઠ આઠના બે ત્રણના સાત સાતના ત્રણ એટલે આપણે એટલું ધ્યાન રાખવાનું કે બે હશે તો આઠ આવશે આઠ હશે તો બે આવશે ત્રણ હશે તો સાત આવશે સાત હશે ત્રણ હશે બાકી તો જે રકમ હશે તે જ આવશે એટલે એકનો એક જ આવવાનો ચારનો ચાર જવાનો પાંચનો પાંચ જવાનો છનો છ જવાનો નવનો નવ અને નો શૂન્ય જ આવશે આટલું આપણે ધ્યાનમાં રાખવાનું છે અને જે શોર્ટકટ પદ્ધતિ જે છે તે આ રીતે કે એક લાખ પચોસ હજાર છસો સોળના ઘનમૂળ શોધવાનો છે તો છેલ્લા ત્રણ અંક સાથે લેવાના કેટલા અંક સાથે લેશું છેલ્લા ત્રણ અંક આપણે સાથે લેશું હવે આનો એકમનો અંક છ છે તો એકમનો અંક છ હશે તો આનો અંક બી છના કેટલા થવાના છે છ જ આવશે એટલે ત્રણ અંક સાથે લઈએ ને એકમનો અંક છ આવશે તો કેટલા આવશે છ જ આવશે હવે અગાના જે છે એકસો પચોતેર સાથે લેવાના હવે આપણે જોવાનું કે એકસો પચોતેર જે છે કઈ રેન્જમાં આવે તો એકસો પચોતેર તમે જોઈ શકો એકસો પચીસ અને બસો સોળની વચ્ચે આવશે એકસો પચોતેર એટલે આ બાથી પાંચ અને છની વચ્ચે આવશે એટલે આપણે આ લખશું પાંચ અને છની વચ્ચે હવે આપણે શું કરશું આ પાંચને લઈ લેવાનો અને આ છને લઈ લેવાનો એટલે પાંચ અને છને ભેગા કહેવા તો કેટલા થાય છપ્પન તો આ રકમ કોનો ઘન છે છપ્પનનો ગણ છે ફિફ્ટી સિક્સનો ગણ છે તો મિત્રો અહીંયા જ્યારે આપણે ઘનમૂળ શોધવાના છે કોનો વન સેવન ફાઇવ સિક્સ વન સિક્સનો તો આ ઘનમૂળ કોનો થવાનો છપ્પનનો ગણ થવાનો એટલે ઘન અને ઘનમૂર ગયા તો જવાબ કેટલા આવશે ફિફ્ટી સિક્સ તો ઓપ્શન કયા આવશે ઓપ્શન નંબર ડી તો આ જે છે ઘનમૂળ શોધવાની શોર્ટકટ પદ્ધતિ જે મેં તમને ભાગ એકની અંદર બહુ ડિટેલમાં સમજાવ્યું છે તો જો મિત્રોને હજુ આ નથી ખ્યાલ આવ્યો તો તમે ખાસ કરીને ભાગ એક જુઓ કેમ કે આવા પ્રશ્ન હશે તમે ફટાફટ સોલ્વ કરી શકો ખાલી શોર્ટકટ પદ્ધતિ પર આપણે ધ્યાન રાખવાનું છે તેમાં જ મેં તમને કીધું બેના આઠ થાય આઠના બે થાય ત્રણના સાત થાય સાતના ત્રણ થશે બાકીના બધા જે હશે તે એટલે છના છ જ થવાના એમાં ઘનમૂળમાં છેલ્લા ત્રણ અંક સાથે લેવાના એના પર ખાસ ધ્યાન આપવાનું ઘનમૂળમાં છેલ્લા ત્રણ અંક આપણે સાથે લેવાના ને અગાઉના જે અંકો જે છે એને સાથે કરીને કયા બે વચ્ચે આવે એના પર ધ્યાન આપવાનું છે કયા બે વચ્ચે અને રકમ હંમેશા આપણે આ બાદથી લેવાની છે તો આ વસ્તુ પર તમે ધ્યાન આપો તો ઘનમૂળ તમારા માટે એકદમ સિમ્પલ અને સરળ બની જશે ખ્યાલ આવી ગયો મિત્રો પ્રશ્ન કહી ચૂક્યા છે ભાગ એકની અંદર તો પ્લીઝ તમે બધા જે છે ભાગ એક નહીં જોયો હશે તો ભાગ એક જરૂરથી જુઓ ચાલો આગળ વધીએ આપણે છઠ્ઠો પ્રશ્ન કિંમત આકવી ઘનમૂળમાં માઇનસ પાંચસો બાર ભાગ્યા સાતસો ઓગણત્રીસ પોસ્ટમેન એન્ડ મેલ ગાર્ડ બે હજાર સોળની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાયો છે તો મિત્રો આપને ખબર જ છે કે જે ઘનમૂળ જે છે ઘનમૂળ એટલે કેટલા થાય એક બાય ત્રણ એટલે એક્સનો જો ઘનમૂળ લખીએ આ પણ સમજાવ્યું છે મેં તમને એક્સનો જો ઘનમૂળ લખીએ તો શું થાય કે એક્સના ઘાટમાં કેટલા એક બાય એટલે આનો ઘનમૂળ છે તો આપણે કેવી રીતે લખી શકાય એક બાય અને અંદર રકમ કઈ છે પાંચસો બાર ભાગ્યા સાતસો ઓગણત્રીસ હવે મિત્રો હવે ધ્યાન રાખવાનું છે કે અહીંયા ઉપર જો આ ત્રણને ઉડાડવું હોય તો અંદરની સંખ્યા કઈ જોઈએ પૂર્ણ ગણ જોઈએ અને આપને ખબર છે કે પાંચસો બાર એટલે કોનો ગણ થાય આઠનો ગણ થાય અગર એ લખી ગયો મેં સાતસો ઓગણત્રીસ એટલે કોનો ગણ છે નવનો ગણ છે એ બી આપને ખબર છે અને અહીંયા જે છે માઇનસ આપેલા છે અને માઇનસ જો ત્રણ વખત આવે તો સાઈન કઈ હશે માઇનસ જ હશે માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ

નવનો ગણ સાતસો ઓગણત્રીસ માઇનસ છે તો માઇનસ પણ આનાથી શું થશે આ ત્રણ અને એક બાય ત્રણ ઉડી જશે તો મારો જવાબ કેટલો આવવાનો માઇનસ આઠ બાય નવ ઓપ્શન નંબર બી બધાને ખ્યાલ આવ્યો છે બધાને ખ્યાલ આવી ગયો પ્રશ્ન તો આ રીતે તમે પ્રશ્ન જે છે એ તમે સોલ્વ કરી શકો ચાલો આગળ વધીએ આપણે ખૂબ જ અગત્યનો પ્રશ્ન ઘણી વાર પૂછાયો છે ઘનમૂળની અંદર વર્ગમૂળનો ચોસઠ ફોરેસ્ટ ગાર્ડ બે હજાર સોળની પરીક્ષામાં પૂછાયો છે ઘનમૂળ આપ્યો છે એની અંદર વર્ગમૂળની અંદર ચોસઠ હવે પર ધ્યાન આપશું મિત્રો પહેલાં એના પર ધ્યાન આપવાનું આપણે કે વર્ગમૂળમાં ચોસઠ પર ધ્યાન આપો હવે વર્ગમૂળમાં ચોસઠ એટલે કેટલા થયા વર્ગમૂળમાં ચોસઠ એટલે ચોસઠ એટલે કોનો વર્ગ થવાનો આઠનો વર્ગ એટલે વર્ગ અને વર્ગમૂળ ગયા તો જવાબ કેટલા આવશે આઠ એટલે અહીંયા જે છે રકમ જે છે

કોનો ગણ છે તો ચારનો ગણ એટલે ઘન અને ઘન મૂળ જવાબ કેટલા આવે અને આવશે વર્ગનો જવાબ કેટલા આવશે બે તો કોઈ પણ રીતે બાર અંદર કંઈ પણ આપેલો એ બેનો જવાબ છે જ આવશે એવો મિત્રો બધાને ગણીવાળા પ્રશ્ન પૂછાય છે કોન્સ્ટેબલમાં પણ એક વખત પ્રશ્ન પૂછાય ગયો છે ફોરેસ્ટ ગાર્ડમાં પણ આ પ્રશ્ન પૂછાયો છે તો આપણે ખાસ ધ્યાન રાખવાનું કોઈ વખત આ રીતે આપે કોઈ વખત આ રીતે આપે પણ છેલ્લે જવાબ એક જ આવશે કયો બે ચાલો બધાને ખ્યાલ આવ્યો ગયો મિત્રો આગળ વધીએ આપણે આઠમો પ્રશ્ન તો મિત્રો આઠમા પ્રશ્ન પર આવી ગયા સાત પ્રશ્નો સોલ્વ છે અડધી ગાડી પર આવી ગયા છે પચાસ ટકા પતી ગયું છે પચાસ ટકા બાકી છે અને મિત્રો હજુ પણ કહેવું છું લાઇક કરો સબ્સ્ક્રાઇબ કરો શેર કરો ચાલો હવે આપણે જોઈએ છત્રીસો ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી પૂર્ણગન સંખ્યા બને છે હવે મિત્રો આપણે એમ કહે છે કે છત્રીસોને નાનામાં નાની કઈ સંખ્યા ભાગવાથી ભાગાકાર કરવાના છે અને પૂર્ણગણ સંખ્યા બનાવવાની છે શું કરવાનું છે ભાગાકાર કરવાના અને પૂર્ણ સંખ્યા બનાવવાની એટલે જે રકમ પૂર્ણગણ નહીં હોય એને આપણે ઉડાડવાની ખ્યાલ એવો બધાને જે રકમ પૂર્ણગણ નહીં હશે તેને આપણે ઉડાડવાની જે ટ્રીપલ એસ બી સિનિયર ક્લાક બે હજાર સત્તરના પેપરમાં પ્રશ્ન પૂછાયો છે તો આવા પ્રશ્નની અંદર ભાગાકાર કરવાના છે તો આપણે છત્રીસોના જે છે અવયવ પાડવા પડશે એમ તો ડાયરેક્ટ પણ ખબર પડી જાય કે જવાબ શું આવશે

જો અવયવ પ્રમાણે પાડીએ તો છત્રીસોના જે છે અવયવ તમારા આટલા પડે પણ હવે મને ખબર છે કે મારે પૂનગન સંખ્યા જોઈએ અને બાકીની રકમ ઉડાડવાની એટલે જે રકમ તો વખત આવે એને ભેગા કરવા બે કેટલી વખત આવ્યો ત્રણ વખત આવ્યો બાકીના કોઈ ત્રણ વખત આવતા નથી એટલે મારી પાસે રકમ કઈ છે બેનો ગણ આ તો પૂર્ણ ગણ થઈ ગઈ બેનો ગન એટલે પૂર્ણ ગન થઈ ગયા અને બાકીની રકમ કઈ છે ખાલી બે બાકી રહી આ ત્રણનો વર્ગ છે અને આ પાંચનો વર્ગ છે બાકીની કોઈ સંખ્યા અહીંયા ગણ બની શકે એવી સંખ્યા નથી અને મારે કરવાના છે ભાગાકાર તો કેટલી રકમ ઉડાવવી પડે તો મારે ભાગાકાર કોના સાથે કરવો પડે તો મને આ ત્રણ રકમ જોઈતી નથી એટલે મારે આ ત્રણ રકમથી ભાગાકાર કરવો પડે એટલે ભાગાકાર કોનાથી કરવું પડે તો બે ગુણ્યા ત્રણનો વર્ગ ગુણ્યા પાંચનો વર્ગ કેમકે આનાથી ભાગાકાર કરવું તો આ બે ઉડી જાય અને બેનો ગન રહે જે પૂર્ણ ગન સંખ્યા છે ખ્યાલ આવ્યો બધા મિત્રો મારે ભાગાકાર કરવાના છે ભાગાકાર કરવાના એટલે શું ઉડાડવાનું એટલે એમ કહેવા માંગે છે કે બે નો ઘન ગુણ્યા બે ગુણ્યા ત્રણ નો વર્ગ ગુણ્યા પાંચ નો કોની સાથે ભાગાકાર કરવું તો મને તો ખાલી આ જ રકમ જોઈતી છે કેમ કે આ પૂર્ણ ઘન સંખ્યા છે એટલે આને મારે રાખવાનું છે બાકી બધા જોઈતા નથી તમારે ભાગાકાર કોનાથી કરવો પડે બે ગુણ્યા ત્રણ નો વર્ગ ગુણ્યા પાંચ નો વર્ગ થી ભાગાકાર કરવું પડે ને તો આવે ઉડી જાય ને આ રહે તો આ ઘન પૂર્ણ ગણ સંખ્યા બને એટલે ભાગાકાર કોનાથી કરવાનો તો અહીંયા પચીસ આ બે ગુણ્યા નવ ગુણ્યા પચીસ પચીસ દુ પચાસ પચાસ ગુણ્યા નવ એટલે ચારસો પચાસ નવ પિસ્તાલીસ તો જવાબ કેટલો આવશે ચારસો પચાસ એટલે મારે ભાગાકાર કોનાથી કરવો પડશે ચારસો થી મારે ભાગાકાર કરવો પડે બધાને ખ્યાલ આવ્યો પણ જો મને પ્રશ્નમાં ગુણાકાર કરવા કહીએ

અને વીસ ગુણ્યા ત્રણ કરશું તો કેટલા થવાના સાહીઠ જો મને ગુણાકારનો પ્રશ્ન હશે ભાગાકારની જગ્યાએ જો ગુણાકાર આપેલો હશે તો મારે કોની સાથે ગુણાકાર કરવો પડે સાઈઠ વડે ગુણાકાર કરવો પડે તો જ એ પૂર્ણગન સંખ્યા બને તો બંને ઉડાડવાની છે કેમ કે રકમ મને જોઈતી નથી જે પૂર્ણગન છે તે જ રાખવાની છે ત્યારે ગુણાકાર માં જે બાકી રકમ છે એને ઘન બનાવવાની છે તો બે ને ઘન બનાવવા માટે બે ના વર્ગ સાથે ગુણાકાર કરવા પડે ત્રણ ના ઘન બનાવવા માટે ગુણ્યા ત્રણ અને પાંચના ઘન માટે ગુણ્યા પાંચ કરવા પડે તો અહીંયા જવાબ કેટલો આવશે

તો આ કેટલા થયો હવે આ થાય ત્રણ અને ચાર એટલે ખરેખર થાય ત્રણ ગુણ્યા ચાર આ રીતે આ બે અને ત્રણ ઘાટ છે આ રીતે તમને આપેલો હોય લા નિયમ આ રીતે છે એ રેસ ટુ એમ અને બારે એન આપેલો હશે તો એ રેસ ટુ એમ મલ્ટિપ્લાય બાય થશે મિત્રો તો અહીંયા બે ના ઘાટમાં બાર અને અહીંયા બે ના ઘાટમાં છ તો બેના ઘાટમાં બાર ભાગ્યા બેના ઘાટમાં છ તો કેટલા થશે તો અહીંયા બેના ઘાટમાં બારમાંથી છ ચોથા થઈ જશે કે એ નિયમ કયો લાગે એ રેસ ટુ એમ અપોન એ રેસ ટુ એમ જો આધાર સરખો હશે તો ઘાટમાં બાદ બાકી થાય આ રીતે કાં તો તમે ઉડાડો તો પણ છ બાકી રહેવાના છે એટલે બેના ઘાટમાં છ અને બેના ઘાટમાં છ એટલે બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ સોળ દુ બત્રીસ અને બત્રીસ દુ કેટલા થવાના ચોંસઠ તો જવાબ કેટલા હશે ચોસઠ ખબર પડી બધાને ખ્યાલ આવી ગયો પ્રશ્ન સિમ્પલ છે ઘટ ઘાટંગનો પણ તમે ઉપયોગ કરી શકો અહીંયા ઘન આપણે આઠના ઘાટમાં ચાર કરવાની જ હોય સમજો લોજિક સમજો અહીંયા આઠ કરીને આઠના ઘાટમાં ચાર કરવાની જ હોય અહીંયા ઘટ અને ઘાટંગના નિયમનો ઉપયોગ કરવો પડશે ત્રણ ચોક બાર કરો બે તાલી છ કરો અને પછી તમે જે છે આ પ્રશ્નને સોલ્વ શકો પ્રશ્ન આપણા પર છે કે આને ભરે ભારે બનાવો છે કે સેલો બનાવવો છે તો આધાર સરખો છે તો આને ડિસ્ટર્બ કરવાની જરૂર નથી ખાલી અહીંયા જ આપણે ધ્યાન આપવાનું ચાલો બધાને ખબર પડી ગઈ આગળ વધીએ આપણે પ્રશ્ન આપણે જોઈએ દસમો પ્રશ્ન પોઈન્ટ બે નો ગણ કેટલો થાય પ્રશ્ન બધા સિમ્પલ તમે ઘન અને ગણમુના પ્રશ્ન જો નાના નાના પ્રશ્નો સિમ્પલ પ્રશ્ન પૂછાય છે બહુ ભારે પ્રશ્ન પૂછાતા નથી ઘન અને ગણમુ જેવા વિષયમાં હા વર્ગ અને વર્ગમુમાં થોડા ભારે પૂછી શકાય પણ ઘન અને ગણમુમાં તમે જુઓ છો કે સામાન્ય પ્રશ્ન પૂછાતા છે પોઈન્ટ બેનો ગણ કેટલો થાય તલાટી કમન બે હજાર સત્તરના પેપરમાં પોઈન્ટ બેનો ગણ શોધવાનો છે હવે પોઈન્ટ બેનો ગણ શોધવાનો એટલે કેટલા થવાના પોઈન્ટ બે ગુણ્યા પોઈન્ટ બે ગુણ્યા પોઈન્ટ બે હવે બધાને એમ તો ખ્યાલ હશે જ કે આ બેના ઘાટમાં દસ થાય આપણને બેના ઘાટમાં દસ થાય અને આપણ બેના ઘાટમાં દસ થાય એટલે કેટલા થવાના આઠના ઘાટમાં કેટલા થવાના હજાર એટલે ત્રણ પોઈન્ટ એડજસ્ટ કરવાના ત્રણ પોઈન્ટ એટલે ત્રણ મિનિટ આવશે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો આઠ ત્રણ પોઈન્ટ એડજસ્ટ કરો એટલે એક બે ને ત્રણ આઠ શૂન્ય શૂન્ય ઉપર ત્રણ અંક જોઈએ મને તો આઠ શૂન્ય શૂન્ય ડોટ એટલે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો એટ ઓપ્શન નંબર ડી સિમ્પલ પ્રશ્ન હતો પોઈન્ટ બેનો નો ઘન દશાંશનો ગુણાકાર તમને આવડવો જોઈએ તો અહીંયા પ્રશ્ન જે છે તે આપણા માટે સિમ્પલ થઈ જાય ચાલો આગળ વધીએ આપણે

બે હજાર એકસો સત્તાણું છેલ્લા ત્રણ અંક સાથે લેવાના ગયો ત્રણ સમજાયંક સાથે લેવાના છેલ્લો અંક કહે છે સાત સાત હશે તો કેટલા આવશે ત્રણ સાત હશે તો કેટલા આવશે ત્રણ નગરનો રંગ કેટલો છે એ બે હવે એકનો ગણ એક બે નો ગણ આઠ તો બે કોના વચ્ચે છે એક અને આઠ ના વચ્ચે તો આ બાજુ એક લેવાના અને આ બાજુ બે લેવાના એટલે એક અને બે હવે આ એક અને ત્રણ ને ભેગા કરો એટલે કોનો ગણ થવાનો તેરનો નો ગણ થવાનો એટલે આ ગનમુ જે છે તેરનો નો છે તો ઘન અને ગરમુ નીકળી ગયા તો જવાબ કેટલો આવે તેર અને આનો એકમનો અંક કેટલો છે તો એકમનો અંક કેટલો છે ત્રણ છે તો જવાબ કેટલો આવશે ત્રણ જો મિત્રો આ શોર્ટકટ તમને શીખી ગયો છે ભાગ એકમાં પણ શીખ્યો અગરના બે દાખલામાં પણ ડિટેલમાં તમને શીખી ગયો છે ફરીથી એકવાર રિપીટ કરો ત્રણ અંક સાથે લેવાના છે સાત હશે તો ત્રણ આવશે ત્રણ હશે સાત આવશે બે હશે તો આઠ હશે આઠ હશે તો બે હશે એ તમારે યાદ રાખવાનું છે બાકીના જે અંકો હશે તે જ આવશે એટલે ચારના ચાર જ આવે છના છ જ આવે પાંચના પાંચ જ આવે નવના નવ જ આવે શૂન્યના શૂન્ય આવે ને એક જ આવે આટલું યાદ રાખવાનું છે ત્રણ અંક સાથે લેવા ને એટલે ત્રણ હવે આ રકમ કોના વચ્ચે આવે તો અહીંયા આપણે જોઈએ કે એકનો ગણ એક થાય અને બેનો ગણ આઠ થાય તો એક અને આઠ વચ્ચે આવે બે તો એક અને બે લેવાના આમાં નાની રકમ પકડવાની એક અને આ ત્રણને ભેગા કરવાના એટલે તેરનો નો ગણ થાય એટલે આ જે છે તેરનો નો ઘન થશે તો ઘન અને ઘન તો જવાબ કેટલા આવે તેર અને આપણે એમ પૂછો છે કે એકમનો અંક કેટલો તો કેટલો આવશે ત્રણ અને એમ પણ ડાયરેક્ટ તમને ખબર પડી જાય આ કરવાની જરૂર નથી કારણ કે તમને ખબર હોવી જોઈએ કે સાત હશે તો કેટલા આવશે ત્રણ ડાયરેક્ટ શોર્ટકટ પણ પદ્ધતિ તમને બતાવી છે કે તમે આ રીતે કરી શકો બાકી પરીક્ષામાં તો ખબર પડી જાય કે સાતના ત્રણ આવે ત્રણના સાત આવે ઘણમૂળ શોધવાનો હોય ત્યારે ખ્યાલ આવ્યો મિત્રો તો ખરેખર આ બધું કઈ જરૂર નથી આ નિયમ યાદ રાખો ને તો પ્રશ્ન અહીંયા સોલ્વ થઈ જશે તો જે બેઝિક ફરીથી એકની એક વસ્તુ મેં રિપીટ કરું છું બેઝિક પાયો જે છે એના પર ધ્યાન આપો જે ટેબલ છે એના પર ધ્યાન આપો જે સમજાવ્યું છે એના પર ધ્યાન આપો ખ્યાલ આવ્યો બધાને જો એના પર ધ્યાન નહીં આપશો ને તો તકલીફ વધ્યા જ કરશે આપણે ચાલો કોઈ પૂર્ણગન સંખ્યાના એકમનો અંક ચાર હોય તો તેના ઘનમુનો એકમનો અંક કેટલો હોય છે ડીપી ડબલ એસ સી જૂન્ય કલાક બેજા સાથે ડાયરેક્ટ પ્રશ્ન છે નિયમ પ્રમાણે જે મેં તમને સમજાવ્યું અત્યારે સમજાઈ ગયો પૂર્ણગન સંખ્યાનો એકમનો અંક ચાર હશે તો ઘનમુનો એકમનો અંક બી કેટલો છે ચાર જ આવશે કે મેં તમને કીધું શું કીધું ચારના ચાર પાંચના પાંચ છના છ એટલે ઉપર એકનો એક એના પછી નવનો નવ શૂન્ય ન શૂન્ય ખાલી ફરક ક્યાં આવે બે ના આઠ આઠ ના બે સાતના ત્રણ અને ત્રણ ના સાત આટલું જ યાદ છે અહીંયા ચાર આપેલા છે તો ચાર જ આવવાના આગળના પ્રશ્નમાં બી આપણે જોયું કે સાત હશે તો ત્રણ જ આવશે ખ્યાલ આવી ગયો મિત્રો તો અહીંયા નિયમ તમે ધ્યાનમાં રાખો તો ઓપ્શન કઈ આવશે ઓપ્શન નંબર ડી જો બેઠા છે ને બેઝિક નિયમ પ્રમાણે પ્રશ્ન પૂછાય છે તમે જો ઘનમૂળ કયું થાય ઘનમૂળ શોધવાનું છે જીએસિબી એસ ટાટ બે હાજર સત્તરના પેપરમાં પૂછાયેલો પ્રશ્ન ઘનમૂળ શોધવાનો છે કોનું એકાણું હજાર એકસો પચીસ હવે મિત્રો એકાણું હજાર એકસો અત્યારે કઈ ગયો ત્રણ અંક સાધેલા છે પાંચનો કેટલો થશે પાંચ હવે અગાઉનો રકમ કઈ છે એકાણું હવે એકનો ગણ કેટલો એક બેનો ગણ કેટલો આઠ ત્રણનો ગણ કેટલો સત્તાવીસ એમ તો ડાયરેક્ટ તમને ખબર પડી જવી છે ચારનો ગણ ચોસઠ પાંચનો ગણ કેટલો એકસો એટલે કઈ બે રકમ વચ્ચે આવે છે એકાણું ચોસઠ અને એકસો પચીસ વચ્ચે આવે છે રકમ તો અહીંયા ચાર પકડવાના અને પાંચ પકડવાના એટલે અહીંયા આપણે ખબર પડી કે ચાર અને પાંચ એમાં નાની અંક કયો ચાર તો ચાર અને પાંચને ભેગા કર્યો તો આ કોનો ગન થવાનો પિસ્તાલીસનો ઘન ચાર અને પાંચ એટલે અહીંયા જે છે ઘનમૂળ એકાણું એકસો પચીસ એ કોનો ગન છે તો પિસ્તાલીસનો ઘન છે તો ઘન અને ઘનમૂળ ગયા તો જવાબ કેટલા આવે પિસ્તાલીસ એટલે ઓપ્શન કયા આવશે ઓપ્શન નંબર બે ખ્યાલ આવી ગયો મિત્રો જો ઘણા બધા પ્રશ્ન છે મોટી રકમનો ઘનમૂળ શોર્ટકટ ક્યાં આવતી હશે તો ફટાફટ તમે આ પ્રશ્ન જે છે

આ પ્રશ્ન પૂછાયો છે તો પહેલે તો પ્રથમ શું કરશું અવયવ પાસે છસો પંચોતેરના આપણે દેખાય જ છે પાંચના અવયવ છે બરાબર ચાલો પાંચથી શરૂઆત કરીએ કાં તો આપણે દેખાય છે છ વત્તા સાત કયા થવાના તેર તેર વત્તા પાંચ અઢાર તો ત્રણ વડે પણ થાય તો ત્રણ दू છ ત્રણ दू છ ત્રણ પચામ પંદર હજુ થ્રી સેવન ઝા ટ્વેન્ટી વન થ્રી ફાઈવ ઝા ફિફ્ટીન થ્રી ટુ ઝા સિક્સ થ્રી ફાઈવ ઝા પાંચ પચામ અને પાંચ એકું પાંચ તો મિત્રો આપણે ગુનાકાર કરીને જે છે પૂર્ણ ગણ સંખ્યા બનાવવી છે તો અહીંયા ગણ ત્રણ એટલે ગણ એટલે કઈ રકમ ત્રણ વખત આવે છે તો ત્રણ નો ગણ તો છે જ અને પણ પાંચ કેટલી વખત આવ્યા બે વખત આવ્યા તો મારે ગુણાકાર કરીને પૂર્ણ પૂર્ણગન સંખ્યા બનાવવાની છે હવે આ તો ઓલરેડી પૂર્ણગન સંખ્યા છે કેમ કે ત્રણનો ગણ છે પણ આ પૂર્ણ પૂર્ણગન નથી આ પાંચનો વર્ગ છે પણ આ પાંચના વર્ગને જો મારે ઘન બનાવવું હોય તો ગુણ્યા કેટલા કરવા પડે ગુણ્યા પાંચ કરવા પડે એટલે આપણે જે છે અહીંયા ગુણ્યા કેટલા કરવા પડશે ગુણ્યા પાંચ કરવા પડે અને ગુણ્યા પાંચ કરશો તો આ બની જશે પાંચનો ગણ એટલે ત્રણનો ગણ ગુણ્યા પાંચનો ગણ એટલે પંદરનો ગણ થઈ જશે અને પંદરનો ગણ થશે તો એ બની જશે પૂર્ણગન સંખ્યા એટલે ગુણાકાર કોનાથી કરવા પડે

ઘરના આઠ ના ઘાટમાં એક બાય ત્રણ ની કિંમત કેવી થશે જીપીએસસી એસટીઆઈ બે હજાર ઓગણીસના પેપરમાં આ પ્રશ્ન પૂછાય છે જીપીએસસી માં પૂછાય છે કે આપણે વર્ગમુરમાં આઠ ના ઘાટમાં એક બાય ત્રણ બહુ લીલો છે થોડો પીલો કલર આપણે હવે મિત્રો અહીંયા છે ને અમુક નિયમ પણ ધ્યાન આપવાનું હવે નિયમ શું કહે છે જો એ રેસ ટુ એમ અને બાર એન હોય એના ઘાટમાં એમ છે અને બહાર કેટલા છે એન છે હવે આ છે ને અડલા બદલી થાય એટલે તમે આને આ રીતે પણ લખી શકો ઘટ જે છે અંદર બહાર થઈ શકે એટલે અંદર એમ છે બહાર એન છે તેને અડલા બદલી કરી શકો અંદર એન અને બહાર એમ જઈ શકે એટલે ખરેખર આ જ વસ્તુ જે છે તમે આઠના ઘાટમાં એક બાય ત્રણ અને ઘનમૂળ બહાર જઈ શકે આ પ્રમાણે ખરેખર આ પ્રશ્ન તમે તો આ પ્રશ્ન આ રીતે છે આ એક બાય ત્રણ એટલે શું છે ઘનમુર છે એટલે ખરેખર આ પ્રશ્ન તમને આ રીતે આપ્યો છે પણ આપણે ઘનમૂરની જગ્યા હું આપી દીધું છે એક બાય ત્રણ હવે આમાં પણ અંદર બહાર થઈ શકે ઘનમૂળ અંદર આવી શકે ઘન બહાર એટલે વર્ગમૂળ બહાર જઈ શકે ખ્યાલ આવ્યો તને ઘનમૂર અંદર આવી શકે અને વર્ગમૂળ બહાર જઈ શકે એટલે આપણે શું થાય કે આ વર્ગમૂળ બહાર જઈ શકે ને એક બાય ત્રણ અંદર આવી શકે તમે આ રીતે કરી શકો તો અહીંયા જે છે કે બધાને ખબર પડી ને એમ અદલા બદલી થાય જો હજુ હજુ કોઈને કન્ફ્યુઝન હોય ને તો તમારે આ રીતે કરવાનું તો વર્મૂરમાં આઠ છે તો આ એક બાય બે છે વર્ગમુર એટલે એક બાય બે લખાય આ બાર કેટલા છે એક બાય ત્રણ છે તો શું થશે આ એક બાય ત્રણ અંદર આવી જાય ને એક બાય બાય બાર જતું રહે આ જ થવાનું છે બીજું કંઈ નથી તો હવે તમને અહીંયા ખ્યાલ આવી જાય કે આ આઠના ગાંઠમાં એક બાય ત્રણ હવે આઠ એટલે કેટલા બેનો ઘણ બાર કેટલા છે એક બાય ત્રણ છે બરાબર આઠની જગ્યાએ કેટલા લખે આ બેનો ઘણ લખે એક બાય ત્રણ છે તો આ ઘણ અને ઘણ ગયા તો વર્ડમુરમાં કેટલા રહી ગયા બે અને એ જ આપણો જવાબ છે ઓપ્શન નંબર બી વર્ગમૂળમાં બે બધાને ખબર પડી ગયા ખ્યાલ આવી ગયો પ્રશ્ન તમે આ રીતે કરો ને તો બી સેમ જ છે કેમ કે તમે આ રીતે કરો તો બી આઠ એટલે કેટલાક બેનો ઘટ અને બાર કેટલા છે એક બાય ત્રણ એટલે આ ગયા બાર એક બાય બે આ બેના ગટમાં એક બાય બે એટલે વર્ડમૂળમાં બે સરખું જ છે બેઉ તમારે ખાલી ધ્યાન રાખવાનું આ નિયમ પર ધ્યાન રાખવા નિયમ યાદ હશે ને તો ફટાફટ આ પ્રશ્ન સોલ્વ થઈ જાય અંદર બહાર કહેવાના છે ઘાટ જે છે બહારનો ગાઢ અંદર આવે અંદરનો ગાઢ બહાર જાય એના પર આપણે ખાલી ધ્યાન આપવાનું છે તો આ પ્રશ્ન જે છે જીપીએસસી એસટીઆઈ બે હજાર ઓગણીસના સારો પ્રશ્ન સરસ પ્રશ્ન જે છે તે પૂછાયો હતો ચાલો મિત્રો આગળ જોઈએ આપણે તો અહીંયા જે છે અગાઉના વર્ષોના બધા જ પેપર બધા જ પ્રશ્નો જે છે ગનમૂનના આપણે સોલ્વ કર્યા છે તો ઘણા બધાને મજા આવી છે આજના સેશનમાં તો હજુ પણ સેમનું સેમ કહો છો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને પ્લીઝ કોમેન્ટ જરૂરથી આપજો કે અમારા સેશન તમને કેવા લાગે છે થેન્ક યુ વેરી મચ